ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સુરત સિવિલની મુલાકાત લઈ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે સુપર સ્પ્રેડરો ભાજપના જ નેતાઓ સીઆર પાટીલે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે રેમડેસિવિર વેચ્યા. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આજે સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતની ઊભી થયેલી પરિસ્થિતિ માટે ભાજપની સરકારને અર્જુન મોઢવાડિયાએ જવાબદાર ઠેરવ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રેમડેસિવિર ઇન્જેક્શનમાં લીંબડ જસ ખાટવાનો પ્રયાસ કર્યો છે. સીઆર પાટીલે ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય ઉપર લાવીને પોતે જાણે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે લોકોને આપવાનું શરૂ કર્યું હતું. ખરા સુપર સ્પ્રેન્ડરો તો ભાજપના જ નેતાઓ છે. આ સાથે મોતના આંકડા સરકાર છુપાવી રહી છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને એક વર્ષ જેટલો સમય પસાર થઈ ગયા બાદ પણ હજી સુધી વહીવટીતંત્ર યોગ્ય તૈયારી ન કર્યો હોવાને કારણે લોકોના મોત નીપજ્યા છે. ખૂબ દુઃખદ બાબત છે કે સુરત શહેરમાં અને રાજ્યની અંદર ઓક્સિજનની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી. લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને એક વર્ષ જેટલો સમય પસાર થઈ ગયા બાદ પણ હજી સુધી વહીવટીતંત્ર યોગ્ય તૈયારી ન કરી હોવાને કારણે લોકોના મોત નીપજ્યા છે. ખૂબ દુઃખદ બાબત છે સુરત શહેરમાં અને રાજ્યની અંદર ઓક્સિજનની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી. લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા પણ વારંવાર રાજ્ય સરકારને ફટકારવામાં આવી હતી, પરંતુ તેમણે હાઈકોર્ટનું પણ માન રાખ્યું ન હોય તેવો તેમના વ્યવહાર પરથી હું વ્યક્તિગત રીતે કહી શકું છું. હાઈકોર્ટ આપેલા દિશાનિર્દેશોએ પણ યોગ્ય રીતે સરકાર દ્વારા પાલન કરવામાં આવ્યું નથી, જે ખૂબ દુઃખદ બાબત છે. ભાજપના નેતાઓ જ સુપર સ્પ્રેન્ડર તરીકે તેમના કારણે જ રાજ્યભરની અંદર મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ વ્યાપ વધ્યો છે. એટલું જ નહીં, ભાજપના હિસારે વહીવટીતંત્ર પણ મોતના આંકડા છુપાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. આજે સુરતની સિવિલ હોસ્પિટલમાં અમે સુપ્રિન્ટેન્ડન્ટને મળ્યા. વોર્ડની અંદર દર્દીઓને પણ મળ્યા અને દર્દીઓને પણ આશ્વાસન અને સધ્યારો આપ્યો. સુપ્રિન્ટેન્ડન્ટને મળી અને જે વ્યવસ્થા છે અહીંયાની એ વ્યવસ્થાને અમે રિવ્યૂ પણ કર્યો અને એમાં અત્યારે પણ સુરતની અંદર તકલીફ એ છે કે દર્દીઓની સંખ્યા ઓછી દેખાય છે, કારણ કે ટેસ્ટિંગ ઓછું થાય છે. અને ખાસ કરીને જે જ્યારે શરૂઆત થઈ ત્યારે 1,80,000 રોજના ટેસ્ટ થતા હતા, એ ઘટાડીને 1,37,000 કરી દીધા. અને એને કારણે જે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ થવું જોઈએ ત્યાંના લેવલે, સ્થાનિક લેવલે, માઇક્રો લેવલે, એ થતું નથી. એને કારણે દર્દીઓની જે સંખ્યા આપણને ઓછી દેખાય છે, પરંતુ આજે પણ જે સિરિયસ દર્દીઓ છે, જેને ઓક્સિજનની જરૂરિયાત છે, જે લોકોને બાયપેપની જરૂરિયાત છે અને જે લોકોને વેન્ટિલેટરની જરૂરિયાત છે, એ આજે પણ પૂરા પડી શકતા નથી. એ બેડ ઉપલબ્ધ આજે સુરતમાં નથી. ઓક્સિજનની વચ્ચે જ્યારે ક્રાઇસિસ ઊભી થઈ, રોજની અહીંયા 60 ટનની જરૂરિયાતની સામે માંડ 45 ટન એલોટ થયું હતું. આપણું જે એલોટમેન્ટ થયેલું હતું એ મધ્યપ્રદેશને આપી દેવામાં આવ્યું અને એને કારણે ઓક્સિજન ઘટ્યો અને ઓક્સિજન પૂરા પ્રેશરથી પેશન્ટને આપવું જોઈએ એ ન મળવાથી પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈને એમાં કેટલાય દર્દીઓ મરી ગયા છે. જે મૃત્યુ થાય છે એમાંથી 80% મૃત્યુ માત્ર ને માત્ર એને બાયપેપ અને વેન્ટિલેટર ન મળવાથી થાય છે, ઓક્સિજન ન મળવાથી થાય છે, અથવા તો દવાઓ નથી મળતી. રેમડેસિવિર, ફેબીફ્લુથી માંડીને જે લાઈફ સેવિંગ ડ્રગ છે એ નથી મળતી, એને કારણે થાય છે. રાજ્ય સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. 1 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે, ગુજરાત હાઈકોર્ટે 26 ફેબ્રુઆરી 2020 રોજ એક જે PIL હતી એના ઉપર જજમેન્ટ આપીને ઘણા બધા સૂચનો કર્યા હતા સેકન્ડ વેવને રોકવા માટે. એ આ 26 ફેબ્રુઆરી 1 વર્ષ સુધી એમાંનો એક સૂચનનો પણ અમલ કર્યો નહીં. ન ઓક્સિજન માટેની વ્યવસ્થા આગોતરી કરી, ન વેન્ટિલેટર માટેની આગોતરા વ્યવસ્થા કરી, ન બાયપેપ માટેની વ્યવસ્થા કરી, ન દવાઓ છે જે રેમડેસિવિર, ફેબીફ્લુથી માંડીને દવાઓ છે એના માટે પણ જે રિઝર્વ સ્ટોક કરવો જોઈએ એના કર્યું, વેક્સિનેશનની પ્રક્રિયા તો કરી જ નહીં.
અને એને કારણે આજે ગુજરાત મોતના મુખમાં ધકેલાઈ ગયું અને એના માટે કોઈ જવાબદાર હોય તો એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર જવાબદાર છે. અને હું આજે પણ વિનંતી કરું છું કે તાકીદે આ બધી વ્યવસ્થાઓ ઊભી કરાવે અને અમે સુપ્રિન્ટેન્ડન્ટને મળી અને અમે એમને પણ મેડિકલ પેરામેડિકલ સ્ટાફ બધા જે કામગીરી કરે છે એને બિરદાવી છે અને અમારા તરફથી જે કોઈ સ્વયંસેવકોથી માંડીને જે કોઈ મદદ થઈ શકતી હોય એ આપવાની અમે ઓફર પણ